એટલે પણ ઘોડો એક જ મંગાવીશું. હા હે, ડબલ સીટ. જો એક જ પાર્ટી પ્લોટ પર પહોંચવાનું, એક જ ગોર મહારાજ, એક જ માંડવો, મહેમાનોનું લિસ્ટ પણ સેમ, અને જમણવારનો ખર્ચો અડધો. શું એક કાકરે બે પક્ષી? ભૂલો બીજું બધું અને ભૂલશો નહીં, માં બાપ જેવું કોઈ સામે ખુલશો નહીં. બગલે ને બગલે હવે આ સેકન્ડ ઇનિંગમાં છે ને, સીધી સિક્સર પટકાડવાની હોય. સેકન્ડ મેરેજ કરવા જઈ રહ્યા તો ઘરમાં બધાયો જેવી સિચ્યુએશન તો ક્રિએટ નહીં થાય. મારા પપ્પા થોડા મસ્તીખોર આઈટમ તો ખરા, એટલે કે કહેવાય. લે ભાઈ, આ બધી ભવાઈ કરવાથી કેતકી ઇમ્પ્રેસ થશે ને? કેતકી સામે લોકો તારી સાથે સેલ્ફી પડાવતા હશે ને, તો તારી ઇમેજ એકદમ હાઈ ફાઈ થઈ જશે. આ ભાજીમાં તો બાપે મારી થા, સેલ્ફી વાળા પણ ભાડે લેવા. ભલે હોય બાપ, તું પતંગ કા. સનસેટ મને ત્રાસ થાય છે. સન સનસેટ નો આ લોકો બાલ્કનીમાં ચણિયાને જાંગિયા સુકવે છે ને, એ જોઈને તમારા થવા વાળા વાઇફ ના આવ્યા હોત તો હજી તમે જેલમાં હોત. એને એક્ચ્યુઅલી મારી પત્ની બનવું છે, પણ અસલમાં મારે આને મારી પત્ની બનાવવી છે. તું કેટલા બૈરાઓને છેતરીશ? સુલભ શૌચાલયની દિવાલો પરનું લખાણ વાંચીને ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થી જરા વધારે લાંબી ગાળ થઈ ગઈ ને? હા, પણ બહુ ક્રિએટિવ ગાળ છે. ભલે હોય બાપ, તું પતંગ કા. હમ ગુજરાતી લોગ હૈ ના, બટાટા જૈસે હોતે હૈ, કોઈ ભી સાથ મેં બળ જાતે હૈ. મેરેજ કરીશ તો ખાલી રેવા સાથે, અને હું લગ્ન કરીશ તો ફક્ત કેતકી સાથે. ભરને કી બાતો ને, તો હમ ગુજરાતી લોગ તો કુછ ભી ભર દેતે હૈ. ભરેલા રીંગણા, ભરેલા બટાટા, ઓર આજકલ તો વો હોટ ડોગ મેં ભી તીખા સિંગ ભર દેતે હૈ. બોલો.